હું બોલાવીશ નર્મદે સર્વદા બોલજો સર્વદે નર્મદે પૂરી તાકાત થી નર્મદે 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 મંચ પર બિરાજમાન ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન વિજય રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવજવાન અધ્યક્ષ ભાઈ શ્રી જીતુભાઈ, કેન્દ્રમાં મંત્રી પરિષદના મારા સાથીઓ, રાજ્યના મંત્રીમંડળના સૌ સાથીઓ, સાંસદ મહોદયો, ધારાસભ્યશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલા ભાઈઓ અને બહેનો, કેમ છો? તમે મોકલ્યો તો એવો ને એવો છું કે કંઈ ફેર પડ્યો છે? નર્મદે સર્વદે બોલાવ્યું એટલે તમને લાગ્યું હશે એવો ને એવો છું. હું ગુજરાત સરકારનો આભારી છું કે આવા એક મહત્વના પ્રસંગે મને ભાગીદાર બનવાનો અવસર મળ્યો. આમે છેલ્લા કેટલાક સમયથી આનંદીબેનની પણ ફરિયાદ હતી કે તમે ગુજરાત કેમ નથી આવતા. ધીરે ધીરે ફરિયાદ વધવા માંડી, કાર્યકર્તાઓની પણ ફરિયાદ આવવા માંડી, નાગરિકોની પણ ફરિયાદ આવવા માંડી અને ફરી ફરી યાદ આવવા માંડી. ગુજરાતની આ ફરિયાદ મને શિરોમાન્ય છે, પરંતુ આપ જાણો છો કે જ્યારે અહીંથી હું ગયો ત્યારે મારા માટે આ બધું જ નવું હતું. ઘણું બધું સમજવાનું હતું, શીખવાનું હતું. ખાસ્સી મહેનત કરવી પડતી હતી, એમાં ટાઈમ ઘણો જતો હતો. હવે બરાબર આવડી ગયું છે. એટલે હવે તમારી ફરિયાદ નહીં રહેવા દઉં. પણ ગુજરાતે મને જે કંઈ શીખવાડ્યું, ગુજરાત પાસેથી હું જે કંઈ શીખ્યો એ મને ખૂબ કામમાં આવે છે. ભાઈઓ, અને એનો લાભ 125 કરોડ દેશવાસીઓને મળે એના માટે અહર્નિશ પ્રયાસ ચાલે છે. ગુજરાતમાં નર્મદા યોજના, સૌની યોજના, પાણીની ચિંતા, આ બધાની વચ્ચે જ્યારે હું ગુજરાતમાં નવો નવો મુખ્યમંત્રી બન્યો અને ખેડૂતોને કહેતો હતો કે ભાઈ તમે આ વીજળી માટે આંદોલનો કરવાનું બંધ કરો, આ વીજળી માટે જે સંઘર્ષ કરીએ છીએ એ રસ્તો ખોટો છે. ખેડૂતે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, વીજળી નહીં, પાણી. મને બરાબર યાદ છે શરૂઆતના 2-3 વર્ષ
હું કોઈને મારી વાત સમજાવી નહોતો શકતો. અમારા વિચારને ભરેલા લોકો પણ મારી સામે આંદોલન કરતા હતા, ભૂખ હડતાલ પર બેસતા હતા. હું જવું જ્યાં જવું ત્યાં પૂતળા બારતા હતા. અને હું અડગ રહ્યો કે નહીં ભાઈ, આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ પાણી ઉપર. અને આજે અત્યંત સંતોષ સાથે મારે ગુજરાતના ખેડૂતોનો આભાર માનવો છે, અભિનંદન આપવા છે કે મોડે મોડે પણ એમણે મારી વાત સ્વીકારી અને ગયા 5-7 વર્ષ લગાતાર એમણે પાણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પાણી બચાવવાનું અભિયાન ચાલ્યું, જળ સંચય, જળ સિંચન એ ગુજરાતનો જન જનનો એજન્ડા બની ગયો. પાણીના તળ નીચા જતા હતા એ ધીરે ધીરે ઉપર આવવા માંડ્યા. 6 લાખ જેટલા ચેકડેમ, બોરીબંધ, ખેત તલાવડી એક મોટું આંદોલનનું રૂપ લઈ લીધું. કોઈ કલ્પના કરી શકે કે કચ્છમાં જ્યાં ધૂળની ડમરી સિવાય કાંઈ ન હોય, જ્યાં પાણી બીએસએફના જવાનોને પીવા માટે ઊંટ પર પાણી લાવવા પડતા હતા, એ છેક ખાવડા સુધી નર્મદાનું પાણી પહોંચ્યું હોય, સરહદ પર દેશની સેવામાં કામ કરનારો વ્યક્તિ જેને પીવાનું પાણી કંટ્રોલ રીતે મળતું હતું, એને નાહવા માટે પણ નર્મદાનું પાણી પહોંચી જાય, એ દેશની રક્ષા કેટલી સરસ. જય જવાન, જય કિસાન. અને કચ્છનો કિસાન, હું કચ્છનું ઉદાહરણ એટલા માટે આપું છું કે જ્યાં ખેતી માટે કોઈ કલ્પના ન કરી શકે, આ પાણી પ્રબંધનનું પરિણામ છે કે 70,000 ટન કચ્છની કેસર કેરી એક્સપોર્ટ થઈ. આપ વિચાર કરો કેવી રીતે પરિવર્તન લાવી શકાય. જે વખતે 25 સપ્ટેમ્બર 2012 પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મજયંતિ હતી અને રાજકોટના એક સભાગૃહમાં મેં સૌરાષ્ટ્રના જનપ્રતિનિધિઓને બોલાવીને જાતે પ્રેઝન્ટેશન આપીને સૌની યોજના સમજાવી હતી. પહેલીવાર લોકોને માટે અચરજ હતું કે આ વરી કેવી યોજના છે, કેવી રીતે બને. અને જ્યારે યોજનાનું રૂપ પૂરું જોયું, મેં જોયું હતું કે એ દિવસે આખા સૌરાષ્ટ્રના જનપ્રતિનિધિઓ એ સભાગૃહમાં મોજૂદ હતા અને એમની આંખમાં જે ચમકારો હતો, એમ લાગતું હતું કે જાણે હમણાં જ નર્મદાના પાણીથી આચમન કરીને આવ્યો હોય એવી તાજગી અનુભવાતી હતી. 2014ની ફેબ્રુઆરીમાં કામ શરૂ થયું, હું તો નીકળી ગયો, પણ આનંદીબેનના નેતૃત્વમાં તેજ ગતિથી એ કામને આગળ વધારવામાં આવ્યું. વિજયભાઈએ દોર સંભાળ્યો અને આજે સૌની યોજના આપણી સામે સાકાર થયેલી જોવા મળે છે. પાણીનો જે ધોધ ભલ ભલાને અચરજ કરાવી દે કે ક્યાં નર્મદા મૈયા કેટલા કિલોમીટર દૂર, અને આપણું કાઠિયાવાડ તો ઊંધી રકાબી જેવું છે. ચોટીલા અને જસદણ એ ટોપ પર અને બાકી બધો નીચે ઢોળાવો છે, પાણી ઉપર ચડાવવું પડે. એક પ્રકારે ટેકનિકલ બાબતોમાં આટલું મોટું નેટવર્ક વિપરીત પરિસ્થિતિમાં ઊભું કરવું અને સાકાર કરવું,
એ ગુજરાતની નાની સુની સિદ્ધિ નથી ભાઈઓ, એકે એક ગુજરાતી ગર્વ કરે એવી આ સિદ્ધિ છે. અને દેશવાસી પણ આટલી મોટી એન્જિનિયરિંગની કમાલ જુએ, પાણીના મહાત્મ્યને સમજે, તો સમગ્ર દેશવાસી માટે પણ આ ગૌરવપૂર્ણ ઘટના છે. આના કારણે, અને મારો અનુભવ છે, ખેડૂત હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણાનો હોય એને જો ખેતરમાં પાણી મળી જાય ને તો માટીમાંથી સોનું પેદા કરવાની એની અદ્ભુત તાકાત. આ સૌની યોજના સોનું પકવવાની તાકાત રાખે છે, સોનું પકવવાની તાકાત રાખે છે, અને સૌનું ભલું કરવાની તાકાત રાખે છે એવી આ સૌની યોજના છે. એક નદી જીવનને કેટલું તારી શકે એ માં નર્મદાએ આપણને શીખવાડ્યું છે, ત્યારે આપણી જવાબદારી પણ વધે છે. પાણી આવે એથી વેડફવાનો અધિકાર નથી મળતો, એને બચાવવું જ પડે. અને એટલા માટે આપણે લગાતાર અભિયાન ચલાવ્યું, માઇક્રો ઇરિગેશનનું, સ્પ્રિંકલરનું, ડ્રીપ ઇરિગેશનનું. અને શરૂઆતમાં ગુજરાતના ખેડૂતો મારી સામે એમાં પણ મોં બગાડતા હતા, મને કહે સાહેબ હવે આ બધું ક્યાં અમે કરીએ. હું બરાબર પાછળ લાગ્યો રહ્યો. ગુજરાતમાં લાખો હેક્ટર માઇક્રો ઇરિગેશનમાં ગયા ખેડૂતો, ટપક સિંચાઈ, સ્પ્રિંકલર એમાં ગયા, પર ડ્રોપ મોર ક્રોપ આ સિદ્ધાંતને ચરિતાર્થ કરી બતાવ્યો. અને એના કારણે પાણીની બચતનું કામ પણ જોડે જોડે ચાલ્યું, એને આગળ ધપાવવાનું છે. પાણી બચવું પણ જોઈએ, કારણ આવનારી પેઢીઓની જવાબદારી પણ આપણા માથે છે. આપણે રહીએ પણ ન રહીએ, પણ આવનારી પેઢીઓ માટે પાણી રહેવું જોઈએ, કારણ કે આપણા પૂર્વજો આપણા માટે પાણી મૂકીને ગયા છે, આપણે પણ એમના માટે પાણી મૂકીને જવું પડે, અને પાણી મૂકવા માટે આપણે બી પાણી મૂકવું પડે, તો જ પાણી મૂકવાનું વ્રત પૂરું થતું હોય છે, અને એ જવાબદારી આપણે નિભાવવી પડે. એકસો પંદર ડેમ, આમ કલ્પના તો કરો, આમ ભરાયેલા હશે તરબતર, આખું સૌરાષ્ટ્ર કેવું લાગશે, આખું કચ્છ કેવું લાગશે ભાઈ, જરા કલ્પના તો કરો. સમૃદ્ધિ આવી રીતે આવતી હોય છે, પરિવર્તન આવી રીતે આવતા હોય છે. અરે ટુકડા ફેંકીને તો ચૂંટણીઓ ચાલે, ટુકડા ફેંકીને દેશ ન ચાલે દોસ્તો. અને એટલા માટે અમે ટુકડા ફેંકવાનો માર્ગ નથી અપનાવ્યો, અમે એક સમગ્રતા પરિવર્તનનો માર્ગ અપનાવ્યો. અને લગાતાર દોઢ દાયકો તપસ્યા કરી, અને એનું પરિણામ છે કે આજે ગુજરાતની ધરતી પર સ્થાયી રૂપે વિકાસ અને પરિવર્તનના વાતાવરણ બનાવવામાં અને સફળતા પ્રાપ્ત કરવામાં આપણે સાચા પુરવાર થયા છીએ. આ વિચાર કરો, આ નર્મદાનું પાણી પહોંચ્યું, જળ પ્રબંધન થયો, એના પરિણામે ખાલી સૌરાષ્ટ્રમાં કપાસમાં 370% ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ, મગફળીમાં 600% વૃદ્ધિ થઈ, અને ઘઉંમાં 300% વૃદ્ધિ થઈ. જમીન તો એ જ હતી, જમીનનો ટુકડાની સાઈઝ પણ એ હતી, ખેડૂત પણ એ હતો, પણ એ બિચારો પાણી વગર પીડાતો હતો. જેવું પાણી મળ્યું કે પરિવર્તન આવવાની શરૂઆત થઈ ગઈ. અને હજુ તો જ્યારે આટલા બધા વિપુલ માત્રામાં પાણી મળશે ત્યારે અમારો ખેડૂત શું શું કરી દેશે, આ તાકાત કેટલી મોટી છે, અને એનું પરિણામ આવશે. ભાઈઓ બહેનો, ભારત સરકારે ખેડૂતને લગતી અનેક યોજનાઓને હાથમાં લીધી છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે વર્ષમાં
મારે બે ત્રણ પત્રો તો પ્રધાનમંત્રીને લખવા જ પડતા હતા. શેના માટે? કે યુરિયા મોકલો, યુરિયા મોકલો. વિધાનસભામાં પણ યુરિયા માટે કલાકો ચર્ચા ચાલે. વિપક્ષ અમને આરોપો કરે, અમે દિલ્હી સરકારનો જવાબ માગીએ. આ લગભગ દરેક સિઝનિશમાં હતું અને આખા દેશમાં હતું. હું પણ જ્યારે 2014માં પહેલીવાર મુખ્યમંત્રી પ્રધાનમંત્રી તરીકે ત્યાં ગયો, શરૂઆતમાં મુખ્યમંત્રીઓના જે મને પત્રો આવ્યા જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં, એ યુરિયાની માગણીના જ આવતા હતા. એટલે મને થયું હું જે કરતો હતો આખો દેશ કરે છે. મને થયું કે આનો કંઈક રસ્તો કાઢવો જોઈએ. હજુ નવા કારખાના નથી લગાયા, એ તો હજુ યોજનામાં છે, એનો ટાઈમ લાગશે પણ થશે. તેમ છતાંય ખાલી વ્યવસ્થા સુધારીને 20 લાખ ટન યુરિયાના ઉત્પાદનમાં વધારો કર્યો. આપણે યુરિયાનું નીમ કોટિંગ કર્યું. નીમ કોટિંગ કોઈ જૂની સરકારોને ખબર નહોતી, એવું નહીં, એમને ખબર હતી, એમણે પણ સાંભળ્યું હતું. પણ એમને એમ લાગતું હતું કે 1 લાખ કિલો યુરિયા હોય, એકાદ કિલો બનાવીએ, ચોપડે લખાઈ તો જાય કે યુરિયાનું નીમ કોટિંગ કર્યું છે. અરે ભાઈ, એનાથી કાંઈ પત્તા ન બદલાય. અમે મિશન ઉપાડ્યું 100% યુરિયાનું નીમ કોટિંગ. 100% વિદેશથી આયાત થાય એ યુરિયાનું પણ નીમ કોટિંગ કરીને જ દેશમાં પ્રવેશે. નીમ કોટિંગ કરવાનો ફાયદો એ થયો કે પહેલાં યુરિયાનું શું થતું, નામ તો બધું ખેડૂતોના નામે ચડતું હતું, સબસિડી ખેડૂતોના નામે ચડતી હતી, પણ ખેડૂતોને યુરિયા લેવા માટે 2-2 દાડા રાતના ઉજાગા કરીને લાઇનમાં ઉભા રહેવું પડતું હતું, યુરિયા કાળા બજારમાં લેવું પડતું હતું. કેટલાક રાજ્યોમાં યુરિયા લેવા આવનારા ખેડૂતોના ધસારાના કારણે લાઠીચાર્જ થતા હતા. છેલ્લા કેટલાય સમયથી આપણે યુરિયાની ખોટ બાબતમાં એક પણ સમાચાર નથી આવ્યા. જ્યાં જેટલું જોઈએ, જ્યારે જોઈએ એટલું યુરિયા પહોંચ્યું. કારણ, નીમ કોટિંગ જ્યારે નહોતું થતું ત્યારે આ યુરિયા સબસિડી ભારત સરકારની ખેતરમાં નહોતું જતું, કેમિકલના કારખાનામાં જતું હતું. એ સસ્તા રો મટીરિયલ તરીકે ઉપયોગ થતો હતો, એની પ્રોસેસ થતી હતી, કેમિકલ પ્રોડક્ટ બનાવીને વેચાતું હતું. નીમ કોટિંગ પછી ગમે તેવી મોટી ફેક્ટરી હોય, ગમે તેવી ટેકનોલોજી હોય, 1 ગ્રામ યુરિયા પણ હવે કેમિકલવાળાના કામમાં આવતું બંધ થઈ ગયું. ભ્રષ્ટાચાર પણ ગયો, બેઈમાની ગઈ, ચોરી ગઈ, લૂંટ ગઈ, અને ખેડૂતની મુસીબત પણ ગઈ, અને પરિણામે એને યુરિયા મળતું થયું. આ કામ આવી રીતે કરાય એ આપણે કરી બતાવ્યું. ભાઈ, પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, આપણને ખબર છે અહીંયા શું કરવું પડતું હતું. વાયો હોય કપાસ અને લખે મગફળી, અને જ્યારે વીમો પાકવાની વાત આવે ત્યારે ઝઘડા ચાલે. પેલો કે ના, તે તો કપાસ વાવ્યો, પેલો કે ના સાહેબ મગફળી વાવી હતી, પેલો કે પુરવાર કરતો, પુરવાર થાય નહીં અને રૂપિયા લટક્યા કરે. આ બધું એટલા માટે થતું હતું, પ્રીમિયમ મોંઘું પડતું હતું. પહેલી વાર આ દેશમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના એવી ઇન્ટિગ્રેટર લઈ આવ્યા છે કે જેના કારણે 2% કે 1.5% સમગ્ર દેશમાં એક જ પ્રકારનો પ્રીમિયમનો દર, અને ક્યાંય વધારે આવે તો સરકારની તિજોરીમાંથી નાખવામાં આવશે. ખેડૂત પાસેથી 2% ને 1.5%, અને ફળફળાદી હોય તો 5%. આવો એક એવો ફસલ વીમા યોજના લાવ્યા. અને એટલું જ નહીં, ખેડૂતે વાવણી ન કરી હોય, એણે બેચારાએ અખાત્રીના દાડે વાવણી કરવાનું નક્કી કર્યું હોય, બધું રેડી રાખ્યું હોય, આખો જૂન મહિનો રાહ જુએ ટીપું પાણી ન પડે, જુલાઈ મહિનો રાહ જુએ ટીપું પાણી ન પડે, ઓગસ્ટ મહિનો રાહ જુએ ટીપું પાણી ન પડે. હવે એણે તો કશું વાવેતર કર્યું જ નથી, તો એનું બરબાદ કાંઈ થાય નહીં.
તો આવા માળા ખેડૂતની જિંદગીનું શું થાય. આપણે એવો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવ્યા કે જેના કારણે વરસાદના અભાવે વાવેતર ન કરી શક્યો હોય તો પણ અગર જો વરસાદ નથી આવ્યો પાકું થઈ જાય તો વાવણી ન કરી તેમ છતાંય એને મર્યાદિત રૂપમાં વીમાના પૈસા મળશે અને એનું વર્ષ નીકળી જશે. આની ચિંતા આપણે ઘણીવાર ખેડૂત સરસ મજાનો વરસાદ આવ્યો હોય, ખેતી સરસ થઈ હોય, પાક સરસ થયો હોય અને ખરીમાં બધો ઢગલો પડ્યો હોય, હવે થોડા દાડા ટ્રેક્ટર કોઈનું ભાડે આવે એટલે બજારમાં જવાનું જ બાકી હોય અને જો 15 દાડાની અંદર જો વરસાદ આવી જાય અને આ ખરીમાં ઢગલો બન્યો હોય જો બરબાદ થઈ જાય તો પણ વીમો મળે એવો પાક વીમા ફસલ યોજનાની પ્રધાનમંત્રીની યોજના લઈ આવે છે. કિસાનને સુરક્ષિત કરવા માટેની પરફેક્ટ યોજના સાથે કામ કરી રહ્યા છે. ભાઈઓ બહેનો, આપણને ખબર છે એક જમાનો હતો કે જ્યારે પાર્લામેન્ટના મેમ્બરોને ગેસના કનેક્શનની 25 કૂપનો મળતી હતી અને લોકો એમપીની પાછળ ફર્યા કરે કે સાહેબ ગેસનું કનેક્શનનું કંઈ કરી આપો ને, તમારી પાસે એક કૂપન હશે આપો ને. એક ગેસનું કનેક્શન લેવા માટે એમપીના દરવાજાના ચપ્પલ ઘસી નાખવા પડતા હતા અને એક તો કેટલાક છાપામાં આવતું હતું, કેટલાક એવાય નીકળતા હતા કે જે આ કૂપન મળે એ બ્લેકમાં વેચતા હતા, એવાય નીકળ્યા હતા. ગેસનું કનેક્શન લેવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું, એ આપણને બધાને ખબર છે. અને મધ્યમ વર્ગના પરિવારમાં છોકરાઓના લગ્ન થતા હોય ત્યારે વાતચીતમાં પૂછે તમારે ત્યાં ગેસ છે, ગેસનો ચૂલો છે, દીકરી દેવી હોય તો પૂછે. આવી ગેસનું મહત્વ વધી ગયું છે અને છતાંય ગેસના કનેક્શન નહોતા મળતા. ભાઈઓ બહેનો, આપને આશ્ચર્ય થશે, આ સરકારે બીડું ઉઠાવ્યું છે. 2019 પહેલા 5 કરોડ ગરીબ પરિવારોને ગેસના કનેક્શન આપ્યા. એક માં, ગરીબ માં જ્યારે રસોડામાં લાકડાના સળગાવીને ચૂલો કરે, દિવસમાં રસોઈ બનાવે, એક દિવસમાં 400 સિગરેટ જેટલો ધુમાડો એ માના શરીરમાં જાય છે. જંગલો કપાય, બાળકો માંદા પડે, માં માંદી પડે અને ગેસનું કનેક્શન માટે દીવા સ્વપ્ન જુએ. આ સરકારે એક મોટું બીડું ઉઠાવ્યું, 5 કરોડ પરિવારોને અને યોજના જાહેર કરી છે. ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 45 લાખ થી 50 લાખ વચ્ચે ગેસના કનેક્શનો ગરીબ પરિવારને પહોંચી ગયા. હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું, ઉત્તર પ્રદેશમાં જે પરિવારોને ગેસના કનેક્શન મળ્યા છે એમાં 45% દલિત પરિવારો છે. આપ વિચાર કરો કે કેવી રીતે સરકારો ભૂતકાળમાં ચાલી હશે. અને હિન્દુસ્તાનમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના દ્વારા એક મિશન મોડમાં ગરીબ પરિવારોને શોધી શોધીને ગેસના કનેક્શન આપવાનું બીડું ઉઠાવ્યું છે. ભાઈઓ બહેનો, સરકાર કોઈ યોજના કરે અને કોઈ પરિવારને વર્ષે 1000 રૂપિયા, 1500 રૂપિયા, 2000 રૂપિયા રાહતની જાહેરાત કરે તો આખા દેશમાં જય જયકાર થઈ જાય, છાપાઓમાં હેડલાઇન હોય, ટીવી પર 24 કલાક ડિબેટ ચાલે, વાહ ક્યાં બાત હૈ, કેવા મુખ્યમંત્રી છે કે પેલા ભાઈને વર્ષે 1000 રૂપિયાને મદદ કરી દીધી, કાં 1500 મદદ કરી દીધી, કાં 2000 મદદ કરી. તમને આશ્ચર્ય થશે મિત્રો, આપણો એલઈડી બલ્બનું કામ, ઘરમાં જે વીજળીનો ગોળો છે બદલીને એલઈડી બલ્બ લગાવવાનો. અને મારે આનંદીબેનને, વિજયભાઈને, નીતિનભાઈને અને આ બંનેની ટીમને અભિનંદન આપવા છે કે એમણે ગયા 100 દિવસ ગુજરાતમાં એલઈડી બલ્બ લગાવવાનું અભિયાન ચલાવ્યું. અને આજે મારે એમને અભિનંદન આપવા છે
કે એલઈડી બલ્બ વિતરણમાં સમગ્ર દેશમાં ગુજરાત નંબર એક પર છે. 2 કરોડ એલઈડી બલ્બ પહોંચાડવાનું કામ આપે પૂરું કરી દીધું છે અને હજુ તો કદાચ આ ગતિમાં તો બહુ જલ્દી કરી નાખશો. અભિનંદન એ પાત્ર છે. આના કારણે સરેરાશ 1 કુટુંબમાં વર્ષે વીજળીના 2000 રૂપિયાનું બિલ બચવાનું છે. બોલો, આ ફાયદો થયો કે ના થયો? કોઈ રાજકારણ નહીં, કોઈ ટેન્ડરની ગડબડ નહીં, કંઈ નહીં, સીધે સીધો સામાન્ય માનવીને ગુજરાતનો જે વપરાશનો હિસાબ છે પ્રમાણે સરેરાશ કોઈને 2200 મળે તો કોઈને 1800 મળે, કોઈને 2400 મળે તો કોઈને 1600 મળે, પણ સરેરાશ 2000 રૂપિયા ખાલી વીજળીમાં બચત થશે. 500 મેગાવોટ કરતાં વધારે વીજળી બચત થશે અને હજારો ટન કાર્બન થતો બચી જશે. પર્યાવરણની મોટી સેવા થશે. આ કામ એલઈડી બલ્બ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી સંશોધન નથી થયું, પરંતુ ભારત સરકારે મિશન મોડમાં આ કામ ઉપાડ્યું. રાજ્યો વચ્ચે સ્પર્ધા ચાલુ કરી. અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર, તેલંગાણા આવા રાજ્યો વચ્ચે બરાબર નેક ટુ નેક કોમ્પિટિશન ચાલે છે. એક અઠવાડિયામાં એ લોકો આગળ નીકળી જાય તો બીજા અઠવાડિયે ગુજરાત આગળ નીકળી જાય, એવું ચાલી રહ્યું છે. પણ મને ખાતરી છે ગુજરાત વેળાસર દરેક કુટુંબમાં એલઈડી પહોંચાડી દેશે, દરેક નગરપાલિકા મહાનગરપાલિકામાં એલઈડી પહોંચાડશે અને ગુજરાતમાં સેંકડો મેગાવોટ વીજળી બચાવીને પર્યાવરણની પણ રક્ષા થશે, આવો મને પૂરો ભરોસો છે. ભાઈઓ બહેનો, ગુજરાત એક મંત્ર લઈને ચાલ્યું અને મંત્ર વિકાસનો મંત્ર, અને આ વિકાસનો મંત્ર જ ગુજરાતના જાહેર જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સમગ્ર દેશમાં વિકાસના મંત્રને લઈને આપણે આગળ ધપી રહ્યા છીએ અને આ વિકાસનો મંત્ર ગુજરાતની આશા આકાંક્ષાઓને જે રીતે પૂરી કરી, એવી જ રીતે આ વિકાસનો મંત્ર પણ સમગ્ર દેશની આશા આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાની તાકાત ધરાવે છે. ભાઈઓ બહેનો, આજે ગુજરાતનું એક સંતાન, આજે ગુજરાતનો એક બેટો સમગ્ર દેશે એને પ્રધાનમંત્રી પદે સ્વીકાર કર્યો છે. આપણી મારી પાસે અપેક્ષાઓ સ્વાભાવિક હોય, પણ સાથે સાથે ગુજરાત એ વાતને ભલી ભાંતિ સમજે છે કે સમગ્ર દેશના કલ્યાણ માટે જ્યારે ગુજરાતના એક સંતાનની જવાબદારી આવી છે ત્યારે એ જવાબદારી પૂર્ણ કરવામાં ક્યારે ગુજરાતનું આ સંતાન પાછી પાણી નહીં કરે, ક્યારે ગુજરાતને નીચું જોવું પડે એવું ક્યારે નહીં કરે. અને ગુજરાતના કલ્યાણના માર્ગને જે રીતે મેં આગળ ધપાવ્યો હતો એવી જ રીતે રાષ્ટ્રના કલ્યાણના માર્ગને પણ પૂરી તાકાતથી આપણે આગળ વધારીશું, એવો મને પૂરો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, આવનારા દિવસમાં વિકાસની નવી ક્ષિતિજો પાર કરવી છે. આજે દુનિયા એમ કહે છે કે સમગ્ર વિશ્વમાં તેજ ગતિથી આગળ વધનારી ઇકોનોમી અગર કોઈ દેશની છે તો એ દેશનું નામ છે હિન્દુસ્તાન. દુનિયાના આર્થિક રીતે સંપન્ન દેશો પણ વિકાસની તેજ ગતિમાં ભારત આગળ નીકળી ગયું છે. વર્લ્ડ બેંક હોય, IMF હોય, ક્રેડિટ રેટિંગ એજન્સીઝ હોય, યુએનની એજન્સીઓ હોય, આ બધા જ એક સ્વરે કહી રહ્યા છે કે ભારતે ગતિ પણ પકડી છે,
અને ભારતે દુનિયાની આવી મંદીના વાતાવરણમાં, ચારે તરફ મંદીનું વાતાવરણ છે, એ મંદીના વાતાવરણમાં પણ ભારતે પોતાની ગતિ, પોતાની દિશા બરાબર આગળ વધારી છે. અને આ વખતે સમગ્ર દેશમાં બે વર્ષ દુષ્કાળ હતો, આ વખતે સમગ્ર દેશમાં ચોમાસાના કારણે વિકાસ નવી ઊંચાઈઓને પાર કરશે એવી પૂરી સંભાવના આપણે જોઈ શકીએ છીએ. ભાઈઓ બહેનો, આજે ગ્રામીણ સડક ગુજરાતમાં તો ઘણીવાર ગ્રામીણ સડક હોવી કે ન હોવી એ મુદ્દો લગભગ ભૂલાઈ ગયો છે, કારણ કે આપણે ત્યાં લગભગ મોટાભાગના ગામડા પાકી સડકથી જોડાઈ ગયા છે. પણ આજે હિન્દુસ્તાનના અનેક ગામ એવા છે કે જે પાકી સડકથી વંચિત છે. આપણે બીડું ઉઠાવ્યું કે ગામડાના જીવનમાં બદલાવ લાવવો છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં તાકાત આપી. પહેલા એક દિવસમાં જેટલી સડક બનતી હતી એના કરતાં સવાઈ સડકો એક દિવસમાં આજે બને એવી ઊંચાઈ પર કામની ગતિ આપણે લઈ ગયા છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, આ સૌની યોજનામાંથી જ પ્રેરણા મળીને આ યોજના બની છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા સમગ્ર દેશમાં ખેતરોમાં પાણી પહોંચાડવાનું મોટું અભિયાન, મોટા પાયે પર બજેટનું એલોટમેન્ટ એની દિશામાં કામ કરી રહ્યા છે. રિવર ગ્રીડની વાત હજુ દેશના અનેક ભાગોમાં અજુબો છે. આજે આ સૌની યોજના અંતર્ગત નર્મદા યોજના સૌરાષ્ટ્રની છ નદીઓ સાથે તો જોડાઈ ગઈ. નદીઓ જીવતી થાય એટલે જીવન જીવંત થઈ જાય એટલી એની તાકાત હોય છે, એ કામ આના દ્વારા થઈ રહ્યું છે. છ નદીઓમાં તાકાત આવી ગઈ છે. ભૂતકાળમાં નર્મદાથી મહી અને સાબરમતી આપણે જોડ્યા હતા, આજે અહીંયા છ નદીઓને એનો લાભ મળી રહ્યો છે. આવી જ રીતે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના દ્વારા હિન્દુસ્તાનના ખૂણે ખૂણે પાણી પહોંચાડવાનું એક ભગીરથ કામ પણ કરવાની નેમ સાથે સરકારે ગયા બજેટમાં એ કામની ઘોષણા કરી છે. ઘણીવાર લોકોને થાય, સાહેબ આ બધું કેવી રીતે શક્ય બને, કામ અઘરા છે, પણ અઘરા કામ લઈશું તો જ અઘરી સમસ્યાઓનું પણ સમાધાન થશે. હલકા ફૂલકા કામો લઈશું તો અઘરી સમસ્યાઓનું ક્યારેય સમાધાન નહીં થાય. અને દેશ સમસ્યાઓના કાયમી નિકાલ માંગે છે. આ કાયમી નિકાલ માટેનું કામ દિલ્હીમાં ભારત સરકાર સ્પષ્ટ નીતિ સાથે, સાફ નિયત સાથે, ત્વરિત નિર્ણય સાથે અવિરતપણે કરી રહી છે અને જેનો લાભ સમગ્ર દેશને મળવાનો છે. હું ફરી એકવાર આ ગુજરાતની ધરતીને નમન કરું છું, જે માટીએ મને મોટો કર્યો, જે માટીએ મને આવડી મોટી જવાબદારી ઉપાડવા માટે યોગ્ય બનાવ્યો. અને જવાબદારી પૂર્વક નહીં તો પહેલા 2014માં તમે જોયા હશે છાપા, માર્ચ મહિના પહેલા મન થાય તો કાઢીને જોજો હેડલાઇનો કેવી આવતી હતી, ટીવીમાં કયા સમાચાર આવતા હતા. આજે લગભગ 2.25 વર્ષ થઈ ગયા, એક ધારા વિકાસના જ સમાચારો, એક ધારા વિકાસની જ વાતો, એક મિશન મોડમાં વિકાસ રાષ્ટ્ર જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જશે એવા વિશ્વાસ સાથે
ભાઈઓ બહેનો, દેશ પૂરજોત ગતિથી આગળ વધી રહ્યો છે, તેજ ગતિથી બદલાવ જોવાઈ રહ્યો છે. ગુજરાતે સ્વચ્છતાનું અભિયાન પણ અને ખાસ કરીને ટોયલેટ બનાવવાનું કામ જે નિષ્ઠાથી કર્યું છે, જે મિશન મોડમાં કર્યું છે, એ પણ દેશ માટે દિશાદર્શક બનશે. અને મારો સ્પષ્ટ મત છે ભાઈઓ બહેનો, 27 દ્વારા ગુલામી ગઈ, સ્વચ્છાગ્રહ દ્વારા ગંદકી કાઢીને રાખીશું. આઝાદીની લડતમાં સત્યાગ્રહનું મહત્વ હતું તો ભારતના ઉજ્જવલ ભવિષ્ય માટે સ્વચ્છાગ્રહનું મહત્વ છે. સત્યાગ્રહની તાકાત ગુલામીની બેડીઓ તોડવામાં કામ આવી તો સ્વચ્છાગ્રહની તાકાત ગંદકીમાંથી મુક્તિ માટેનો માર્ગ પ્રશસ્ત કરશે. ગુજરાત સ્વચ્છ અભિયાન તેજ ગતિથી આગળ વધારે અને કામ સરકારનું નથી, સમગ્ર જનતા જનાર્દનનું છે. સરકાર કદાચ જાહેરાત કરતી હશે, યોજના કહેતી હશે, પણ જ્યારે સમાજ ઉપાડી લે ત્યારે પરિણામ મળતું હોય છે. તમે જોયું હશે ગયા 1.5-2 વર્ષથી દરેક મીડિયા સ્વચ્છતાના કામની અંદર યોગદાન આપી રહ્યું છે. મીડિયાના લોકોએ સ્વચ્છતાના કાર્યક્રમને પોતાનો બનાવ્યો છે, એની સ્પર્ધાઓ કરે છે, ઇનામ આપે છે. સમાજના બધા જ વર્ગો મીડિયાએ આ જે કામ ઉપાડ્યું છે એમાંથી ઘણું બધું શીખી શકે અને સ્વચ્છતાના અભિયાનને આગળ ધપાવી શકે. આપણે પણ સ્વચ્છતાના ક્ષેત્રમાં ગુજરાતની આગવી ઓળખ ઊભી કરીએ. આપણી બેન દીકરીઓને ખુલ્લામાં શૌચાલય ન જવું પડે એની આપણે ચિંતા કરીએ. અને આપણે રિયો ઓલિમ્પિકમાં જોઈ લીધું, બેટી બચાવો ગુજરાતમાં આપણે વર્ષોથી કરતા હતા અને બેટીઓએ રિયોમાં દેશની કેવી લાજ રાખી છે, કેવી ઇજ્જત વધારી છે, આ બેટીઓની તાકાત છે. હવે ભૂલ ન કરીએ, દીકરા દીકરીમાં અસમાન વ્યવહારની ભૂલ ન કરીએ. અરે દીકરીઓ પણ દીકરાઓ કરતા જરાય પાછી નથી, એ દુનિયાએ જોઈ લીધું છે. બેટી બચાવો બેટી પઢાઓ, હવે લોકો કહે છે બેટી ખેલાવો, બેટીને રમત ગમતમાં આગળ વધારો. ભાઈઓ બહેનો, અનેક ક્ષેત્રોમાં આ સામાજિક તાકાત પણ આવશ્યક હોય છે. એ સામાજિક તાકાતના મહત્વને સમજીને આપણે ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો નિત્ય નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ. એ પ્રયત્ન આગળ વધતો જ જશે એવો મને પૂરો વિશ્વાસ છે. અને ગુજરાતના હકનું જે હશે એમાં ભારત સરકાર ક્યારે પાછી પાણી નહીં કરે એ હું આપને વિશ્વાસ આપું. ભાઈઓ બહેનો, ફરી એકવાર આપ સૌની વચ્ચે આવવાનો મને અવસર મળ્યો, હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું, રાજ્ય સરકારનો આભારી છું. અને મારી સાથે ફરી એકવાર માં નર્મદાને યાદ કરીને વાત પૂરી કરીશ. નર્મદે, હાથ બે ઉપર કરીને પૂરી તાકાતથી બોલો, નર્મદે, 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 નર્મદે. આપણા લોક લાડીડા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે માર્ગદર્શન આપ્યું છે એને આપણે સૌ